બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલા કાસામાલા કબ્રસ્તાન બોયઝ રિમાન્ડ હોમની પાછળ રહેતા પરમાર પરિવારમાં માતા પિતા અને તેની બે દીકરી છે. બે વર્ષીય દીકરી માટે આંગણવાડીમાંથી પોષણયુક્ત આહાર અભિયાન અંતર્ગત બાળ શક્તિનું ફૂડ પેકેટ આપવામાં આવ્યું હતું, જે પેકેટ વિતરણ સમયે જ એક્સપાયરી ડેટવાળું આપ્યું હોવાના ચોંકાવનારા આક્ષેપો પરિવારજનોએ કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે એક્સપાયરી ડેટવાળા બાળ શક્તિ ફૂડ ખાવાથી પરિવારની બંને દીકરીને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું, જેની સારવાર કરાવ્યા બાદ આજે અચાનક બાળકી તે પેકેટ લઈને રમતી હતી ત્યારે આ બાબત પ્રકાશમાં આવી હતી. પરમાર પરિવારે અનુરોધ કર્યો છે કે આ બાબતની નોંધ સરકાર ગંભીરતાથી લેવી જોઈએ, જેથી અન્ય કોઈ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવારને આ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. બે વર્ષની છે બાળકી મારી અને એનું નામ છે જીયા, જીયા પરમાર. હા, એમને ખવડાયું હતું ને, એ પણ બીમાર હતી, એની પણ દવાઓ ચાલે છે. દવાઓ અત્યારે હજી બી હમણાં રનિંગ જ છે અને એના આ ખાધા પછી તો એને બિલકુલ ખાધું નથી. આમ તો સમથિંગ અઠવાડિયું જેવું થયું, પણ આવું આ મેં ચેક નહોતું કર્યું આ કે એક્સપાયરી છે કે શું છે એવું. આમાં એક્સપાયરી ડેટ આપી છે 3/6/3 આપેલી છે 2022. હા, એના પછી મને મળ્યું, આ 7મા મહિનાનું 2nd કે 3rd વીકમાં મને મળ્યું. આ ગંભીર બાબત તો કહેવાય જ કે આજે મારી બાળકી છે, ચલો દવા કરી છે ને એને સારું થઈ ગયું છે, કે ના કરે નારાયણ કંઈ ના થાત ને અમને ખ્યાલ ના બી આવત. કદાચ હું અશિક્ષિત છું કે મને ખ્યાલ ના આવે, તો એવું તો અમારા આખા ફળિયામાં બધી યુપી બિહારની બધી આખા બધી એટલી બધી લેડીઝ છે જેને વાંચતા લખતા નથી આવડતું, જેના મિસ્ટર નથી ઘરે, અને એ લોકોએ તો કેટલા બધાને ખવડાયું હશે. અને જે બેબીનું બે પેકેટ જે અડધું લીધું છે એની મમ્મીને તો ખ્યાલ જ નથી, એ તો લુખ્ખું ખાય છે કારણ કે આ ગળ્યું આવે છે. તે એનું મેં લઈ લીધું એના માટે કે હવે ના ખવડાવતા, આ એક્સપાયર છે એમ કરીને, તો મેં બે પેકેટ લઈ પણ લીધા હતા એમની પાસે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.